वेलकम टू ऑल स्टूडेंट्स। आज आप धोरण 9 इंग्लिश यूनिट 1 पार्ट 1 एनु नाम छे चीता स्पीयर। गई काले तमने लगभग आ पार्ट रीड करवा माटेनु एक वर्क आपवामां आवेलुं हतुं, एटला माटे कारण के आपणे आजे आनो अभ्यास करवाना छीए। स्टार्ट कर्या पहेला बीजी एक सूचना, खास सूचना छे। सूचना एवा विद्यार्थीओ माटे छे जे नियमित रीते होमवर्क नहीं मोकलता। तो अगत्यनी खास सूचना कि जे विद्यार्थीओ नियमित होमवर्क नहीं मोकलता ए हवेथी होमवर्क नियमित रीते मोकलो। काका चोपड़ा में जे वर्क छे ए नियमित करो, अक्षर सारा करो, नियमित रीते होमवर्क तमे मोकलता थाओ। तमे हवे धोरण 9 માં અભ્યાસ કરો છો એટલે તમને તમારી જવાબદારી જે છે તેનો તમને ખ્યાલ હોવો જોઈએ। એટલે પરમવાર એક નિયમ સૂચના કે હોમવર્ક મોકલો, જો કોઈ પ્રોબ્લેમ હોય હોમવર્ક મોકલવામાં કે કોઈ તમારા પર્સનલ પ્રોબ્લેમ હોય, મોબાઈલ ન હોય અથવા તો બીમાર હોય, કોઈ પણ બાબતનો પ્રોબ્લેમ હોય કે આજે હોમવર્ક મોકલી શકું તેમ નથી, તો તમે જે તે શિક્ષકને જાણ કરો જેથી ખબર પડે કે આ કારણોસર આ વિદ્યાર્થીનો હોમવર્ક આવેલ નથી, પણ આ દિવસે પાછું હોમવર્ક મળશે। પણ હોમવર્ક તમે નિયમિત મોકલો જેથી કરીને તમે પાછળ ન રહી જાઓ, બરાબર। સૂચનાનું ખાસ પાલન કરવું, બધા વિદ્યાર્થીઓ ખાસ નિયમિત રીતે હોમવર્ક મોકલતા થાય। તો ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીએ ઇંગ્લિશ ધોરણ 9 યુનિટ 1 પાર્ટ 1 ચિતાસ ક્લિયર। તમે તમારી ટેક્સ્ટબુકમાં આ પાર્ટ ઓપન કરી રાખજો, બરાબર। ઘણા બધા વિદ્યાર્થીઓ ખાસ કરીને છોકરાઓ ને ડિસ્કવરી ચેનલ જોવાનો ખૂબ શોખ હશે, જેમાં એનિમલ્સ એટલે એનિમલ્સ પ્લેનેટ ચેનલ છે, બરાબર। આ બધી ચેનલમાં એનિમલ વિશેની માહિતી હોય, કોઈ એક પર્ટિક્યુલર એનિમલ જેમ કે એલિફન્ટ છે, લાયન છે, ટાઈગર છે, લેપર્ડ, એ કોઈ એક એનિમલ વિશે ક્યારેક ક્યારેક એમાં એપિસોડ હોય છે, એ શિકાર કઈ રીતે કરે છે, એનું જીવન કઈ રીતે જીવે છે, આ બધી બાબતો ઉપર એમાં એપિસોડ કે કોઈ ડોક્યુમેન્ટરી બનતી હોય છે। અને ઘણા બધા બોયઝ અમુક છોકરાને પણ ગમતી હોય છે, પણ મોસ્ટલી છોકરાઓ આ બધું વધારે પ્રમાણમાં જોતા હોય છે, એ બધા માટે આ પાઠ સારો છે। કારણ કે આ પાઠમાં જ એક એવા પ્રાણી વિશે વાત થાય છે કે જે પૃથ્વી પરનું સૌથી ઝડપી પ્રાણી છે। શું છે? આ પાઠમાં એક એવા પ્રાણી વિશે વાત થઈ છે, એક એવા એનિમલ વિશે વાત થઈ છે કે જે પૃથ્વી પરનું સૌથી ફાસ્ટેસ્ટ ઝડપી પ્રાણી છે। અને તે કયું પ્રાણી છે તે ટાઇટલમાં લખેલું છે, તો કે ચિત્તો। ચિત્તાની સ્પીડ કેટલી છે એ આપણે કલ્પના ન કરી શકીએ। કદાચ તમે બાઇક ચલાવતા હોય તો પણ તે બાઇકને પણ પાછળ રાખી દે એટલી તેની સ્પીડ છે। પણ તકલીફ એ છે કે આ ચિત્તો એની સ્પીડ વધારે સમય સુધી જાળવી શકતો નથી, પણ એની સ્પીડ ખૂબ જ જોરદાર છે। આપણી જે સ્પીડ છે દોડવાની એના કરતાં અડધી પણ નથી, એના ત્રીજા ચોથા ભાગની આપણી દોડવાની સ્પીડ છે। તો આપણે આજે એક એવા પ્રાણી વિશે વાત કરીએ છીએ જે પૃથ્વી પરનું સૌથી ઝડપી પ્રાણી છે, બરાબર। તો ચાલો સ્ટાર્ટ કરીએ, તો સ્ટાર્ટ કરીએ અહીંથી કે લોંગ લોંગ અગો અ ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર અ ટ્રી। લોંગ લોંગ અગો એટલે પહેલા, એટલે કે ઘણા ઘણા સમય પહેલા, એટલે ઘણા સમય પહેલા ઝુલુ હન્ટર, હન્ટર એટલે શિકારી, શું થાય હન્ટર એટલે શિકારી, શિકારી વોઝ સિટિંગ અંડર અ ટ્રી, અંડર એટલે નીચે, ઘણા સમય પહેલા એક ઝુલુ નામનો શિકારી એક વૃક્ષ નીચે બેસી રહ્યો હતો। ઝુલુ એક શિકારીની જાતિ છે, પ્રજાતિ છે, જાતિ છે જે શિકાર કરવાનું કામ કરે છે। તો કે લોંગ લોંગ અગો ઘણા સમય પહેલા એક ઝુલુ નામનો શિકારી એક વૃક્ષ નીચે બેસી રહ્યો હતો। હિઝ નેમ વોઝ એડી, એનું નામ એડી હતું,
શું હતું? એ ડી. હી સો અ લાર્જ હર્ડ ઓફ ડિયર. હી સો એટલે કે તેણે જોયું, તેણે જોયું અ લાર્જ હર્ડ. અ લાર્જ હર્ડ, લાર્જ એટલે વિશાળ, હર્ડ એટલે ટોળું. શું? હર્ડ એટલે ટોળું. હર્ડ ઓફ ડિયર, તેણે જોયું. ડિયર એટલે હરણ, હરણનું એક વિશાળ ટોળું. ગ્રેઝિંગ ઇન ધ લશ ગ્રીન મેડો. ગ્રેઝિંગ એટલે કે ચરવું. શું થાય? ચરવું. ઇન ધ લશ ગ્રીન મેડો, મેડો એટલે લીલું ઘાસનું મેદાન. ગ્રીન મેડો એટલે લીલું ઘાસનું મેદાન. તેણે જોયું કે એક વિશાળ હરણનું ટોળું લીલા ઘાસના મેદાનમાં ચરી રહ્યું છે. ત્યાર પછી બીજો ફકરો. હી સેડ હિમસેલ્ફ. હિમસેલ્ફ તેણે, હી સેડ એટલે કે તેણે કહ્યું, હિમસેલ્ફ એટલે પોતાની જાતને, એટલે કે તેની જાતને, તેણે તેની જાતને કહ્યું. ઘણી વખત તમે એકલા બેઠા હોય એટલે તમે તમારી પોતાની જાતને, એટલે કે તમે પોતાની સાથે જ વાતો કરતા હો કે હું આમ કરું તો કેમ થાય, આમ કરું તો કેમ થાય. તો એવી રીતે આ ઝુલુ હન્ટર પણ તેની જાતને કંઈક કહે છે કે ધીસ ડિયર આર રિયલી વન્ડરફુલ. ધીસ ડિયર એટલે કે પેલા હરણો ખરેખર ખૂબ જ અદ્ભુત છે. બટ આઈ હેવ ટુ રન ટુ લોટ ટુ કેચ વન ઓફ ધેમ. એ કહે છે બટ એટલે પણ, આઈ હેવ ટુ રન કે મારે ખૂબ જ ભાગવું પડશે, અલોટ એટલે ખૂબ જ, ટુ કેચ વન ઓફ ધેમ કે મારે એમાંથી એકને પણ પકડવા માટે ઘણું બધું ભાગવું પડશે. કારણ કે તે શિકારી હતો એટલે એ કહે છે, વિચારે છે કે મારે જો આમાંથી કોઈને પકડવું હોય તો ઘણું બધું ભાગવું પડશે. કાન્ટ ધેર બી એન ઇઝી વે ટુ ગેટ ધેર. એ વિચારે છે કે આનો પકડવાનો કોઈ સિમ્પલ રસ્તો હોઈ ન શકે. એટલે એવું મનમાં વિચારે છે, કદાચ એવું થાય કે આને હું સિમ્પલી એટલે કે ઝડપથી પકડી શકું. હજી તે વાતનો વિચાર કરતો હતો, બરાબર, પોતે એક વૃક્ષ નીચે આરામ કરતો હતો, હરણનો ટોળો જોઈ અને વિચાર કર્યો. સડનલી એકાએક, સડનલી એકાએક, હી સો અ ફિમેલ ચિત્તા ક્રાઉલિંગ સાયલેન્ટલી ક્લોઝર ટુ ગ્રાઝિંગ એનિમલ્સ. હી સો સડનલી એટલે એકાએક તેણે જોયું ફિમેલ ચિત્તા એટલે એક માદા ચિત્તા, ક્રાઉલિંગ, ક્રાઉલિંગ એટલે લપાઈને ચાલવું. કોઈ સિંહ વાઘ કે ચિત્તો શિકાર કરે એટલે ધીમા પગલે લપાઈ અને આગળ વધે, જેથી જે પ્રાણીનો શિકાર કરવાના છે તે ભાગી ન જાય. એટલા માટે ક્રાઉલિંગ એટલે સરકવું. ફિમેલ ચિત્તા એકાએક જોયું કે જ્યાં હરણનું ટોળું હતું એ તરફ એક ફિમેલ ચિત્તા, માદા ચિત્તા, ધીમે ધીમે ક્રાઉલિંગ કરતા કરતા, સરકતી સરકતી, ફિમેલ ચિત્તા સાયલેન્ટલી એટલે કે એકદમ શાંતિથી ક્લોઝર ટુ ગ્રાઝિંગ એનિમલ્સ. ગ્રાઝિંગ એટલે ચરતા પ્રાણીઓ, એટલે કે હરણો જે છે એની નજીક આવતું હતું. ધીમે 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 નજીક આવતું હતું. વિચાર કરો, તમે પણ આવી રીતે ક્યાંય જંગલમાં હોય અને તમારી સામે આવું દ્રશ્ય ઊભું થાય તો એ દ્રશ્ય જોવાની જે મજા છે એ કેટલી અદ્ભુત હોય, બરાબર. તેન, તેન એટલે કે જેવી આ ફિમેલ ચિત્તા નજીક પહોંચી, ધેન સી લેફ્ટ એન્ડ કોટ અ ડિયર. જેવી આ ફિમેલ ચિત્તા નજીક પહોંચી, સી લેફ્ટ, લેફ્ટ એટલે ખૂબ જ લાંબો કૂદકો, એને ખૂબ જ લાંબો એક કૂદકો લગાવ્યો. એન્ડ કોટ અ ડિયર, અને સેકન્ડની વારમાં એક હરણને પકડી પાડ્યું. એટલે કે થોડીક જ વારમાં, સેકન્ડોની વારમાં, એટલે કે આંખના પલકરાના ભાગમાં એક હરણને પકડી પાડ્યું. આફ્ટર સમ ટાઈમ હર ટુ યંગ કબ્સ કેમ આઉટ ઓફ ધ બસ. થોડા સમય પછી, આફ્ટર સમ ટાઈમ, થોડા સમય પછી હર ટુ યંગ કબ્સ, તેણીના એટલે કે જે ચિત્તા હતું તેના બે બચ્ચા બસ એટલે કે ઝાડીઓમાંથી, બાવળમાંથી બહાર આવ્યા. They all enjoyed their meal. Meal એટલે ભોજન, ને તેઓએ
તેનું જે આ ભોજન હતું તેની મજા માણી, એટલે કે તેની જે બચ્ચાની માતા હતી એને શિકાર કર્યો અને હવે બચ્ચા અને ચિતા આ બધા જ ભોજનની મજા માણી રહ્યા છે. ઇદીઝ આઈઝ બ્રાઇટેડ, અને ઈદી આ બધું બેઠા બેઠા જોતો હતો અને તેની આંખો ચમકી. ઘણી વખત તમને પણ એવું થાય કે તમે કંઈક વિચાર કરતા હોય અને એકાએક તમને કંઈક આઈડિયા આવે, તમારી આંખો મટી થઈ જાય, તમારી આંખો ચમકી ઉઠે કે વાહ આઈડિયા મળી ગયો, તમારા મગજમાં એક ચમકારો થાય. દે સ્પાર્કલ વિથ એન આઈડિયા, અને તેનો મગજ અને તેના મગજમાં એક આઈડિયા આવ્યો અને તે એકદમ ઉત્સાહમાં આવી ગયો. હી ઇન્વાઇટ ધ કપ્સ, તેણે શું કર્યું, ઇન્વાઇટ એટલે પીછો કરવો, તેણે કે જે બચ્ચાઓ હતા એનો પીછો કરવાનું ચાલુ કરી દીધું અને જોયું. ઇન્વાઇટ એટલે પીછો કરવો ન થાય પરંતુ ઈર્ષા કરવી થાય, ઈર્ષા કરવી, એનું એટલે ઈર્ષા, કે તેને તે બચ્ચાની ઈર્ષા થવા લાગી અને બોલ્યું, કેન આઈ બી લકી એઝ ધીસ બ્યુટીફુલ કપ્સ, કે કદાચ હું પણ આ સુંદર બચ્ચાઓ જેવો ભાગ્યશાળી હોઈ શકું કે જેવી રીતે આ બે બચ્ચા છે એને કોઈ પણ પ્રકારની મહેનત વગર એનું ભોજન મળી જાય છે. એટલે કે મહેનત કરી એની માતાએ અને આ બે બચ્ચાને વગર મહેનતે વિધાઉટ હાર્ડવર્ક બધું જ મળે છે, મને પણ આવું કંઈક મળી જાય તો કેવું સારું. તે વિચારે છે કે દે ગોટ ધેર ફૂડ વિધાઉટ એની એફર્ટ, તે વિચારે છે કે તેમને તેનું ભોજન કોઈ પણ પ્રકારની મહેનત વગર મળી ગયું. કેન આઈ હેવ હન્ટર લાઈક ધેર મધર, વિચારે છે કે મારી પાસે પણ એમની માતા જેવું જ એક શિકારી પ્રાણી હોય તો, કે મારી પાસે પણ તેની માતા જેવું એક શિકારી પ્રાણી હોય તો. હી થોટ, તે વિચારે છે તો કેટલી મજા આવે. હી ડિસાઈડેડ ટુ કેચ અ યંગ કબ, એટલા માટે તે હવે નક્કી કરે છે કે હું એક યંગ કબ એન્ડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ, નક્કી કરે છે કે હું હવે આમાંથી એક બચ્ચાને પકડીશ અને એને શિકાર કરવાની ટ્રેનિંગ આપીશ કે જે મારા માટે શિકાર કરે. શું? તો કે તે નક્કી કરે છે કે હું આમાંથી એક બચ્ચાને પકડીશ અને તેને ટ્રેન કરીશ હન્ટ ફોર હિમ, કે મારા માટે શિકાર કરે. તેને સેલ ઓનલી સે, અને પછી હું આટલું જ બોલીશ, ઓ માય ડિયર ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી, અને ત્યાર પછી હું એને એવી ટ્રેનિંગ આપીશ કે હું આટલું જ બોલીશ કે ઓ માય ડિયર ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી, કે હે મારું પ્રિય પ્રાણી મારા માટે એક હરણ મારીને લાવ. આહ, એટલે કે હું એને આવી ટ્રેનિંગ આપીશ કે હું આટલું બોલીશ એટલે કે આ ચિત્તો જે મારું પાલતુ પ્રાણી હશે એ મારા માટે હરણને પકડી લાવશે. અને પછી વિચારે છે કે આહ માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ, તે ત્યાર પછી મારું જીવન કેટલું આરામદાયક હશે કે મારે કંઈ જ નહીં કરવાનું, જે શિકાર છે તે આ બચ્ચું કરી આવશે. હી વોઝ ક્વાઇટ પ્લીઝડ વિથ હિઝ વન આઈડિયા, અને તે પોતાના એ જ આઈડિયા સાથે, એ જ આઈડિયામાં પોતે ખોવાઈ જાય છે. ઘણી વખત તમે પણ તમારા કોઈ વિચારમાં ખોવાયેલા હોવ છો અને તમને કોઈ બોલાવે તો તમારું ધ્યાન પણ હોતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આજનો જે આ પાઠ છે તે આપણે અહીંયા રાખીએ છીએ. બાકીનો જે બીજો પાઠ છે તે આપણે આના પછીના પાઠમાં અભ્યાસ કરશું. આ પાઠ ખૂબ જ મજા આવી ગયો છે, મજા આવે એવો છે, તમને આટલા પાઠમાં પણ મજા આવી હશે, બરાબર. તો આગળનો જે ભાગ છે એ આપણે આના પછીના લેક્ચરમાં આનો અભ્યાસ કરશું. તમારું હોમવર્ક એ છે કે તમારે આ પાઠનો અભ્યાસ કરી, બરાબર, જેટલો પાઠ સમજાવ્યો છે એનું ભાષાંતર તમારે પાકી બુકમાં લખવાનું છે, બરાબર. જેટલો પાઠ સમજાવેલો છે એનું ભાષાંતર તમારે તમારી પાકી બુકમાં લખી નાખવાનું છે. ભાષાંતર હું સાથે બોલું જ છું, અને જે આના અઘરા સ્પેલિંગ છે તે પણ તમે પાકી બુકમાં લખી રાખજો. અત્યારે રફ બુકમાં લખજો
સ્પેલિંગ જે છે એ પછી એક સાથે આખો પાઠ પૂરો થાય એટલે બધા સ્પેલિંગ એક સાથે પાકીબુકમાં લખજો એટલે ભાષાંતર અને સ્પેલિંગ બંને તમારી પાકીબુકમાં લખાઈ જાય બરાબર અને જે અગાઉ લેક્ચર સ્ટાર્ટ કર્યો ત્યારે જે સૂચના આપને મળી હતી હોમવર્ક બાબતે તેનું ખાસ પાલન કરજો બરાબર હવે આપણે ફરી પાછા ઓનલાઈન લેક્ચરમાં મળશું નેક્સ્ટ લેક્ચરમાં એટલે કે આ પાર્ટના પાર્ટ 2માં